थरात તાલુકાના નાગલા ગામના લોકોએ આપ્યું થરાત પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર। થરાત તાલુકાના નાગલા ગામમાં પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે અને જો પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની આપી ચીમકી। નાગલા ગામમાં ચોમાસુ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। નર્મદાની મુખ્ય કેનાલ નાગલા ગામને અડીને નીકળે છે, જેના કારણે પાણીનો સોર્સ થતો નથી અને ઝીરો લેવલ પર પાણીનું તળ આવી ગયું છે અને ગામ તળમાં પાંચ મોટા તળાવ આવેલા છે, જે બારે માસ ભરેલા રહેતા હોવાથી પાણીનો કોઈ નિકાલ થતો નથી। ખેડૂતોના ખેતરો પાણીથી ભરેલા રહે છે, જેના કારણે ખરાસ આવતા ખેતરોમાં કઈ પાક પણ થતો નથી, જેના કારણે ગામના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। જો ગામ તળમાં આવેલા તળાવોના પાણીનો નિકાલ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે તો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે। ગામની 100 હેક્ટર ખેતીની જમીન ખેડૂતોને મૂકવાનો વારો આવે તેમ છે। જો તળાવમાંથી પાઇપલાઇન દ્વારા પાણી કાઢવામાં આવે તો ખેડૂતો જમીન વિહોણા થતા બચી શકે એમ છે। 2017-18 આવેલા પૂરના પાણી રહેવાથી ખેતરોમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે, તો આ તળાવનું પાણીનો કાયમી ધોરણે નિકાલ પાઇપલાઇન દ્વારા કરી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। વધુમાં ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે જો પાણીનો નિકાલ 10 દિવસમાં નહીં કરી આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી અને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું। અમારા નાગલા ગામના પટેલ અણદાભાઈ નથાભાઈ નાગલા દૂધ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરવા હતા કે દર સાલ અમારે ચોમાસાના પાણીનો નિકાલ કર્યા સિવાય છૂટકો નથી અને પાણી આવવાનું કારણ કે નર્મદા કેનાલ મેઇન પાણીના હિસાબે પાણી ઝીરો લેવલ આવી ગયું છે, તો ગામનું તળ ઉપર છે, ચોમાસાનું પાણી તો નીચે પાણીનું શોષણ થતું નથી, દર ચોમાસે પ્રશ્ન આવી રહ્યો છે, તો કોઈ પણ હિસાબે આ પાણીનો પાઇપલાઇન દ્વારા જો નિકાલ કરવામાં આવે તો જ અમારો કાયમીનો નિકાલ થઈ શકે એમ છે। એના સિવાય કોઈ બીજો બાકી જો આ 10 દિવસની અંદર કોઈ પણ સરકાર જો પાણીના નિકાલની કાર્યવાહી નહીં કરે તો અમે ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓ છો કે બીજો અમે બહિષ્કાર કરશું, વંજાચીજે માર્ગે જશું અને કોઈ પણ અત્યારે અમે સરકારમાં ગમે તેટલી વખત રજૂઆત કરી છે, અમને આશ્વાસન આપવામાં આવ્યો છે, બાકી કોઈ કાર્યવાહી થતી નથી। ખુદ સીએમ સાહેબ ગઈ સાલ આવી ગયા છે, એમણે પણ કીધું કે તમારા પાણીનો નિકાલ માટે હું હંમેશા તત્પર છું અને પાણીનો નિકાલ કરી આવીશ, પણ કયા કારણોસર આ પાણી અટકે છે એ જ અમને ખબર પડતી નથી। ગામ લોકોની નમ્ર વિનંતી છે કે કોઈ પણ હિસાબે ગામ ખેડૂતો ફાળો કરશે અને પાણીનો ફાળો કરે સરકાર કરે તો પણ અમે પાણીની 2 પાઇપલાઇન નાખી અને બ્રાન્ચ કેનાલમાં નાખીને કાયમીના ઉકેલ માટે અમારે આ પાણીનો નિકાલ કરવો પડશે, એના વગર કોઈ છૂટકો નહીં, નકા બાદ આગળના ગોધે ચીજે માર્ગે દેશું અને આવતી ચૂંટણીઓના ભવિષ્યમાં અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું, કોઈ પણ અમે ભાગ લઈશું નહીં।